હવે જે લોકોને આવા બાર્ગેનિંગનો શોખ હોય તેમનો સ્વભાવ તેમના આ પસંદગી પર ઉતરતો હોય છે. નહીં સમજ્યા? ચાલો વિગતે વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. ઘણા બધા એવા લોકો હોય કે જેઓને ગાર્ડનિંગ ખૂબ પસંદ હોય છે. હવે આ ગાર્ડનિંગ ને લઈને તમારા સ્વભાવ વિશે પણ જાણી શકાય છે. તો આમ તો માનવામાં આવે છે કે જે વડીલો હોય તેમને આવું ગાર્ડનિંગનો શોખ હોય, પરંતુ ઘણા બધા લોકો એવા છે જેમને આ ઉંમરની સીમા નથી નડતી અને તેમને બાર્ગેનિંગ કરવાનો ખૂબ શોખ હોય છે. હવે જે લોકોને આવા બાર્ગેનિંગનો શોખ હોય તેમનો સ્વભાવ તેમના આ પસંદગી પર ઉતરતો હોય છે. નહીં સમજ્યા? ચાલો વિગતે વાત કરીએ. હવે આવા લોકો ન તો ફક્ત ઝઘડાથી દૂર રહેતા હોય, પરંતુ અન્ય વ્યક્તિનું પાલન પોષણ કરવું, તેમનું ધ્યાન રાખવું, તેમને સારા કરવાનું જ પસંદ કરતા હોય છે. હવે તેમનો જે આ સ્વભાવ હોય તે વૃક્ષો છોડો પ્રત્યે પણ પોતાનો પ્રેમ દર્શાવે છે. વૃક્ષો અને છોડવાનો ખ્યાલ રાખવાવાળા લોકો તેમનો એક સ્વભાવ એવો હોય કે તેઓ ખૂબ સીધી રીતે જ કંઈ પણ કામ કરવાનું પસંદ કરતા હોય છે અને તેના અંજામ સુધી પણ પહોંચાડવાનું પસંદ કરતા હોય. હવે આવા લોકો ખૂબ જ ધીરજવાળા, દ્રઢ નિશ્ચયી અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ખૂબ સાવધાની રાખતા હોય છે. હવે બાગ બગીચાની કાળજી રાખવાવાળા લોકો આમ તો શાંત અને શાંતિપૂર્ણ વાતાવરણ પસંદ કરતા હોય છે, કારણ કે તેમને ઊંડાણપૂર્વક વિચારવાનું અને પોતાનું કામ કરવાનું એક અંજામ આપવાની પરવાનગી આપતું હોય. હવે એવું પણ માનવામાં આવે છે કે બાગનિંગનો શોખ રાખવાવાળા લોકો ઇનોવેટિવ હોય છે. હવે આવા લોકો પોતાના ખાસ લોકો એટલે કે મિત્રો હોય, પરિવારની કંપનીમાં પોતાનો આનંદ રાખતા હોય છે. હવે તેમનું ખ્યાલ રાખવા, તેમની કાળજી રાખવા માટે પણ ખૂબ ઉત્સાહિત હોય છે. માઇન્ડ જર્નલમાં છપાયેલ એક આર્ટિકલ અનુસાર સર્વેથી માલુમ પડ્યું છે કે જે લોકોને બાગબાની વધારે પસંદ હોય તેમનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. તેમને તણાવ, ચિંતા આ બધાથી કઈ રીતે ડીલ કરવાનું છે તે યોગ્ય રીતે ખબર હોય છે. એટલે આ એક સર્વે અનુસાર ખ્યાલ આવ્યો છે કે જેમને આવી બાગનિંગ અથવા ગાર્ડનિંગનું ખૂબ શોખ હોય તેમનો સ્વભાવ આવો જ હોય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.